નમસ્કાર દર્શક મિત્રો, એટથ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે. થોડા વર્ષો પહેલા મોરબીમાં એક મોટી હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ અચાનક જ પડી જતા 135 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો અને આ ઘટનાના કારણે દેશભરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ ઘટનાના આરોપી જયસુખ પટેલને કડકમાં કડક સજા થાય તેવી પણ માંગ ઉઠી હતી, પરંતુ હાલ તો રિપોર્ટ એવા મળી રહ્યા છે કે આજ જયસુખ પટેલનું પાટીદારોના કાર્યક્રમમાં સન્માન કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. જી હા, મોરબીમાં આજ સમાજના એક કાર્યક્રમમાં આરોપી જયસુખ પટેલને મોદક તુલા કરીને સન્માન કરવામાં આવ્યું હતું અને આના કારણે ભારે વિવાદ સર્જાયો છે. હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે મોરબીમાં આજે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં આરોપી જયસુખ પટેલની મોદક તુલા કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 135 લોકોનો ભોગ લેનાર મોરબી ઝૂલતા પુલકાંડના આરોપીની આ રીતે મોદક તુલા કરીને સન્માન કરવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. જયસુખ પટેલ 3 દિવસના જામીન પર બહાર આવ્યા છે. જયસુખ પટેલને 3 દિવસ મોરબીમાં રહેવાની શરતી જામીન મળ્યા હતા, ત્યારે આવામાં જામીન પર છૂટેલા આવા આરોપી જયસુખની મોદક તુલા કરતા વિવાદના વંટોળ ઉભા થયા છે. એક તરફ તો પોતાના સ્વજનો ગુમાવનાર લોકો ન્યાય માટે ઠોકરો ખાઈ રહ્યા છે, ત્યાં જ બીજી તરફ આવા આરોપી જયસુખ પટેલને આટલા લોકોનો જીવ લેનાર કોઈ જ ગમ ન હોય તેવામાં તુલા કરવામાં આવતા પીડિતોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. જયસુખ પટેલના મોદક તુલાના ફોટો તેમજ વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ભામાશા તરીકે જાણીતા સ્વર્ગસ્થ ઓઆર પટેલ, કે જેમને કન્યા કેળવણી તેમજ સમાજના ઉત્થાન માટે અનેરું યોગદાન આપ્યું છે અને આના કારણે તેમનું વિશેષ સન્માન કરવા માટે મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જો કે અહેવાલ એવા મળી રહ્યા છે કે તેઓ હયાત ન હોય તેમના મોટા દીકરા એટલે કે પ્રવીણભાઈનું સન્માન કરવાનું હતું, પરંતુ તેઓ પણ નાદુરસ્ત તબિયતના કારણે તે કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા અને આ જ કારણોસર જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલની મોદક તુલા કરવામાં આવી હતી. અને આ વિશેષ સન્માનને લઈને કોઈ વિવાદ છે નહીં, કેમ કે જે જમીન ઉપર ઉમા સંસ્કાર ધામ બનાવવામાં આવ્યું છે તે વર્ષો પહેલા ઓઆર પટેલ દ્વારા જ લેવામાં આવી હતી અને તેમને સમાજ માટે કરેલા કામનું ઋણ સમાજ ક્યારે પણ ઉતારી શકે નહીં અને તેટલા માટે સમાજના ઉપયોગી કામ ઓઆર પટેલ અને ભાલોડિયા પરિવારે કરેલ છે તેવું પાટીદાર સમાજના આગેવાન તેમજ ધારાસભ્યએ જણાવ્યું હતું. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.